नमस्कार मित्रों, हूँ तेजस खत्री, सूचक ई लर्निंग में आपनो हार्दिक स्वागत करू छू। मित्रों, लास्ट सेशन में आपणे बे प्रश्नों नी चर्चा करी हती, सामयिक श्रेणी नो पृथकरण समझावो अने सामयिक श्रेणी नो योग नियम मॉडल जणावो। आ बे प्रश्नों नी चर्चा कर्या पछी आपणने सामयिक श्रेणी ना मुख्य चार घटकों मळ्या हता। नंबर वन, दीर्घकालीन वधघट। नंबर टू, मौसमी वधघट। नंबर थ्री, चक्रीय वधघट। अने नंबर फोर, यादच्छिक वधघट। आ चारे चार वधघटो, आ चारे चार घटको जे छे ए आपणने टूंक नोंध स्वरूपे थियरीमां पूछावानी शक्यताओ छे। तो चालो समय नथी बगाड़ता अने आ चारे चार टूंक नोंधो आपणे चर्चा करवानी शुरू करिए। तो त्यार पछीना प्रश्ननी चर्चा करिए। प्रश्न छे, टूंक नोंध लखो, दीर्घकालीन घटक अथवा तो वलण। मित्रों, दीर्घकालीन घटक नी वात करवानी छे अने बाकी ना घटको नी वात करवानी छे। आ दरेक घटक माटे मैं एक सूत्र बनावेलो छे, जे मुजब आखी टूंक नोंध तमने पाकी थई जशे। आ सूत्र आ रीते छे, पेला व्याख्या लखशु बधामा, पछी संकेत लखशु, पछी सूत्र लखशु, पछी समझूतीना बे चार वाक्य लखशु अने छेले उपयोगिता अथवा तो उदाहरण लखशु। तो व्याख्या, संकेत, सूत्र, समझूती, उपयोग अथवा उदाहरण। फरीथी, व्याख्या, संकेत, सूत्र, समझूती, उपयोग अथवा उदाहरण। चलो तो मित्रों, दीर्घकालीन घटकनी व्याख्या जोईए। लांबा समयना अंतरे सामयिक श्रेणीमां जोवा मळती कायमी असर दर्शावता मापने वलण के दीर्घकालीन वधघट कहे छे। मित्रों, समयगाळो लांबो होय, लांबा समयना अंतरे सामयिक श्रेणी ऊपर एक असर दर्शावतुं माप जे छे एने वलण कहेवाय। तो लांबा समयना अंतरे सामयिक श्रेणीमां कायमी असर दर्शावता मापने वलण अथवा तो दीर्घकालीन वधघट कहे छे। બીજી ભાષામાં આપણે આમ પણ કહી શકીએ કે સામયિક શ્રેણીની ચલરાશિ YT-માંથી મોસમી ઘટક, ચક્રીય ઘટક અને યાદચ્છિક ઘટકને દૂર કર્યા પછી બાકી રહેતા ઘટકને વલણ કહેવામાં આવે છે। એને સંકેતમાં TT વડે દર્શાવવામાં આવે છે। TT એટલે શું? તો એનું સૂત્ર થશે TT બરાબર YT માઇનસ બ્રેકેટમાં ST પ્લસ CT પ્લસ RT। મતલબ ચલરાશિની કિંમતમાંથી બાકીના ત્રણ ઘટકો બાદ કરો એટલે મળશે TT। ચાલો તો આ દીર્ઘકાલીન ઘટકની સમજૂતી લઈએ। જો સ્ક્રીન પર વલણ અથવા દીર્ઘકાલીન ઘટક એ કોઈ પણ સામયિક શ્રેણીનો મહત્વનો ઘટક છે। મિત્રો, યાદ રાખજો, કોઈ પણ સામયિક શ્રેણીનું વલણ એ સામયિક શ્રેણીનો સૌથી મહત્વનો ઘટક છે। એ એટલો બધો મહત્વનો છે કે આપેલ સામયિક શ્રેણીના બાકીના બધા જ ઘટકો પર તેની અસર ઘણી પ્રબળ જોવા મળે છે। મતલબ જો વલણ વધતું હોય તો સામયિક શ્રેણીના બાકીના ઘટકો એટલે કે મોસમી, ચક્રીય અને યાદચ્છિક ઘટકો વધતી દિશામાં ગતિ કરે છે। જો વલણ ઘટતું હોય તો સામયિક શ્રેણીમાં બાકીના ઘટકો ઘટતી દિશામાં ગતિ કરે છે અને જો વલણ સ્થિર હોય તો સામયિક શ્રેણીના બાકીના ઘટકો સ્થિર વલણ દર્શાવે છે। એટલે સામયિક શ્રેણીનો આ ઘટક મહત્વનો છે અને એ એટલો બધો મહત્વનો છે કે બાકીના ઘટકો પર એની પ્રબળ અસર જોવા મળે છે। એને હિસાબે આપણે એમ કહી શકીએ કોઈ પણ સામયિક શ્રેણીનું વલણ વધતું, ઘટતું કે સ્થિર હોઈ શકે છે। જેમ કે ભારતમાં શિક્ષિતોની સંખ્યા વધતી જાય છે તો એનો મતલબ એનું વલણ કેવું રહેશે? વધતું વલણ રહેશે। તો ભારતમાં મૃત્યુદર ક્રમશઃ ઘટતો જાય છે તો તે કેવું વલણ દર્શાવે છે? તો કે ઘટતું વલણ દર્શાવે છે। અને દરેકે દરેક દેશમાં અલ્પવિકસિત દેશ જે છે એ અલ્પવિકસિત દેશની માથાદીઠ આવક, રાષ્ટ્રીય આવક લગભગ કેવું વલણ દર્શાવે? તો કે સ્થિર વલણ દર્શાવે। તો સમજૂતીના ત્રણ મુદ્દાની ચર્ચા કરી। નંબર વન, સામયિક શ્રેણીનો આ ઘટક સૌથી મહત્વનો ઘટક છે।
આ ઘટક એટલો મોટો મહત્વનો છે કે બાકીના ઘટકો પર એની ઘણી પ્રબળ અસર જોવા મળે છે અને દરેકે દરેક સામાયિક શ્રેણીમાં ભારત દેશમાં શિક્ષિતોની સંખ્યા એ વધતું વલણ દર્શાવે છે, ભારત દેશમાં મૃત્યુ દર એ ઘટતું વલણ દર્શાવે છે, તો અલ્પ વિકસિત દેશની રાષ્ટ્રીય આવક એ લગભગ સ્થિર વલણ દર્શાવે છે। चलो हम अपने समझिए सामायिक श्रेणी में दीर्घकालीन वधघट के वलण की उपयोगिता। उपयोगिता में पहली उपयोगिता छे वलणना अभ्यास पर थी चल राशि की भविष्य की किंमत नु पूर्वानुमान करी शकाय छे। वलणनो अभ्यास करो एटले वलण पर थी भविष्य की किंमत शू हशे एनो अंदाज जाणी शकाय छे। बीजी उपयोगिता की चर्चा करिए વલણના અભ્યાસ પરથી આર્થિક નીતિને લગતા મહત્વના નિર્ણયો સરકાર શ્રી દ્વારા લઈ શકાય છે। કોઈ પણ મહત્વના નિર્ણયો લેવા માટે આર્થિક પ્રવૃત્તિને લગતા નિર્ણયો લેવા માટે વલણ ખાસ પોતાનું યોગદાન આપે છે। છેલ્લી ઉપયોગિતા જોઈએ એટલે વલણની ટૂંક નોંધ પૂરી થાય। તો છેલ્લી ઉપયોગિતા છે વલણના અભ્યાસ પરથી બે કે તેથી વધુ સામાયિક શ્રેણીની સરખામણી સરળતાથી કરી શકાય છે। મતલબ તમને બે સામાયિક શ્રેણી આપી હોય, બેના વલણની ચર્ચા કરો તો એ વલણ દ્વારા બે સામાયિક શ્રેણીમાં કઈ પ્રકારનું વલણ છે એ જાણી શકાય છે વલણના અભ્યાસ દ્વારા। તો મિત્રો, આશા રાખું કે વલણ વિશેની દીર્ઘકાલીન વધઘટ વિશેની તમામ માહિતી તમારા દિમાગમાં સેટ થઈ ગઈ હશે। પણ યાદ રાખવાની વાત આવે તો વ્યાખ્યા, સંકેત, સૂત્ર, સમજૂતીના બે ત્રણ મુદ્દા અને બે ત્રણ ઉપયોગિતા। વ્યાખ્યા, સંકેત, સૂત્ર, સમજૂતી અને ઉપયોગિતા યાદ રાખો એટલે આ વલણની ટૂંકનોંધ કમ્પ્લીટ થઈ। નેક્સ્ટ સેશનમાં હજી એક ઘટક લઈને અમે આવી રહ્યા છીએ। ત્યાં સુધી તેજસ ખત્રીને રજા આપો। જય ભારત, જય હિન્દ।